गुड मॉर्निंग बाळको, आज तारीख 24/9/2020 बराबर। आज तमने हूँ सरस मजानी एक वार्ता कहेवानी छूं अने ए वार्तानु नाम शू छे, तरस्यू कागड़ो, तरस्यू अथवा तो चतुर कागड़ो। तमे पहला तो पेज नंबर 57 खोलो, पेज नंबर 57 तमे खोल्यू, सरस, वेरी गुड। अभी एक सरस मजानी एक वार्ता छे जे तमारे आजे ध्यानथी सांभळवानी छे बराबर, अने वार्ता तमारे नोट में पण व्यवस्थित लखवानी रहेशे सारा अक्षरे। पण पहेला आपणे वार्ता सांभळीए बराबर, अने वार्ता सांभळवानी पण मजा आवशे ने, तमारे वार्ता सांभळवी छे ने, सरस। तो चलो आपणे वार्ता सांभळीए। ये वार्तानुं नाम छे चतुर कागड़ो। चतुर कागड़ो एटले के तरस्यो कागड़ो। एक घणो मोटू जंगल हतुं। शुं हतुं? जंगल। तेमां एक ठन ठन नामनो कागड़ो रहेतो हतो। कागड़ानुं नाम शुं हतुं? ठन ठन। एक दिवस कागड़ाने बहु तरस लागी। तमने पण तरस लागे छे ने? तमे पण पाणी पीवो छो ने? बहारथी रमीने आवो अथवा तो बहारथी फरीने आवो, एटले पहेला शुं करो? हाथ पग धो अने तैयारीमां पाणी पीवो छो। बस कागड़ा भाईने पण खूब तरस लागी अने कागड़ो पाणीनी शोधमां आम तेम फरवा माँड्यो। त्यार पछी ते उड़ता उड़ता एक बगीचामां आवी पहोंच्यो। क्यां आवी पहोंच्यो? बगीचामां। त्यां तेणे खूणामां एक कूंजो जोयो। शुं जोयुं? कूंजो। कागड़ाए कूंजानी अंदर जोयुं तो थोड़ुं पाणी हतुं, पण पाणी एटलुं ऊंडुं हतुं कि कागड़ानी चांच अंदर सुधी पहोंचती ज नहोती। बिचारो कागड़ो निराश थई गयो। पछी तेने एक युक्ति सूझी। तेने तरत ज आजूबाजू जोवा माँड्यो। ત્યાં નજીક પથ્થર અને થોડા કાકડા પડ્યા હતા। તે તો ખુશ થઈ ગયો અને ઠેકડા મારવા લાગ્યો। ઠેકડા મારતો મારતો તે પથ્થર એટલે કે કાકડા પાસે પહોંચી ગયો। તેણે ચાંચમાં શું કર્યું? તેણે ચાંચમાં પથ્થરના ટુકડા લીધા। એક ટુકડો લઈને તેણે કુંજામાં નાખ્યો, પછી બીજો ટુકડો લીધો, બીજો ટુકડો લઈને પણ તેણે કુંજામાં નાખી દીધો। આમ કરતાં કરતાં 3, 4, 5, 6 ઘણી વાર સુધી એણે પથ્થરના ટુકડા કુંજામાં નાખ્યા। જેમ જેમ પથ્થરના ટુકડા કુંજામાં નાખ્યા તેમ તેમ કુંજાનું પાણી ઊંચે આવતું ગયું। હવે કુંજાનું પાણી ઘણે ઊંચે આવી ગયું। તેણે ચાંચ નાખી ને પાણી પીધું। પછી તે બોલ્યો, વાહ, પાણી કેવું મીઠું છે! તેણે તો તરસ છીપાય ત્યાં સુધી પાણી પીધું અને પછી ખુશ થઈને પાછો ઉડી ગયો। જોયું બાળકો, ઠન ઠન કાગડાએ કેવી ચતુરાઈ વાપરીને કે કેટલી પણ મુશ્કેલી આવે તે મુશ્કેલીનો હંમેશા સામનો કરવો પડે ને, એનાથી છકી જવું જોઈએ નહીં। આપણે પણ કાગડાભાઈ જેવું બનવાનું, ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે એટલે આપણે એનો સામનો કરવાનો બરાબર। એણે પણ યુક્તિ કરીને, જો એણે યુક્તિ જ ના કરી હોત અને પાણી નીચે છે એમ કરીને જો એ જતો રહ્યો હોત તો શું થાત? એ પાણી પી શકત નહીં? શું એની તરસ છીપાતે નહીં? પણ કાગડાભાઈ તો યુક્તિ કરી, શું કર્યું એમણે? પથ્થરના જે કાકડા હતા ટુકડા તે કુંજામાં નાખવા માંડ્યો। જેમ જેમ પથ્થરના ટુકડા વધતા ગયા તેમ તેમ પાણી ઊંચે આવતું ગયું ને, અને તે પાણી પીને ખુશ રાજી થઈને ઉડી ગયો। કેવી મજા પડી ને વાર્તા સાંભળવાની કાગડાભાઈ વાળી? જુઓ, અહીં બાજુમાં તમને અભિનય આપેલું છે બરાબર। આ અભિનય પણ તમારે જાતે જ કરવાનું છે કે વાકા વાળી, કૂદકા મારી, આમ તેમ પાણી શોધવાનું કાગડાની જેમ, થોડુંક ખુશ થઈને દોડો કાગડાની જેમ, થોડુંક ઉડવાનું, ઘૂંટણ
ઘૂંટણભેર બેસી માથું નમાવી મો ઉપર દુઃખનો ભાવ લાવો અને વિચાર કરતા હોય તેમ ફરી કરો. નીચે નમી કાકરા મીણો, પછી કુંજામાં કાકરા નાખો. મો લંબાવી પાણી પીવો. હાથ ઊંચા કરી કાકા કરતા ચાલ્યા જાઓ. બરાબર, કેવી સરસ મજાની છે ને વાર્તા? વાર્તા યાદ રહી તમને? વાર્તાનું નામ શું છે? તરસ્યો કાગડો અથવા તો ચતુર કાગડો. કાકડાભાઈ તેની ચતુરાઈ વાપરી ને. મજા પડી ને આ વાર્તા સાંભળવાની? સરસ. હવે અહીં એક સરસ મજાનું ગીત છે. ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ, કાકરા નાખી કાગે પાણી પીધું આંચ. બરાબર છે ને સરસ મજાની વાર્તા? બરાબર આ વાર્તા. અને હવે એના પછી આપણે જોઈએ તો પેજ નંબર 58. પેજ નંબર 58 પર અહીં તમને પ્રશ્ન પૂછેલા છે 7. એ પ્રશ્ન તમારે જાતે નોટમાં લખવાના છે. બરાબર, અહીં HW લખી દો અને લખો એકવાર. પહેલો પ્રશ્ન કયો છે કે તમે કાગડા બન્યા ત્યારે તમને શું કરવાની મજા પડી? કાકડા વીણવાની મજા પડી કે પછી ઉડવાની મજા પડી? તે એ તમારે જાતે લખવાનું રહેશે. કાગડો બનીને તમે શું શું કર્યું? તો આપણે ઉડ્યા, કાકડા વીણ્યા, પાણી પીધું ને. પછી કાકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો? પાણી કેટલી રીતે પીવાય? ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે? ચકલી તો નાની હોય, એ કેવી રીતે પીતી હશે? કાગડો બનીને આ વાર્તા કોણ કહેશે? બધા કાકા બોલો અને આમ તેમ જુઓ. બરાબર, અહીં તમારે પ્રશ્ન સવાલ એક, એના પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. બરાબર, આ જે 5 પ્રશ્ન છે એ તમારે નોટમાં લખવાના રહેશે. છઠ્ઠો ને 7મો તમારે લખવાનો નથી. અહીં એક સરસ મજાની જો વાર્તા હતી ને, આ ખાલી જગ્યા છે અહીંયા લખેલું જ છે. જેમ કે એક હતો કાગડો, અહીં કાગડો લખો. તેને ખૂબ તરસ લાગી હતી, અહીં શું આવશે? તરસ. તે ખાલી જગ્યા શોધતો હતો. શું શોધતો હતો? પાણી. પાણી શોધતો હતો ને, તરસ લાગે એટલે આપણે પાણી શોધીએ. એટલામાં તેણે એક ખાલી જગ્યા જોયો. શું જોયો? કુંજો, પાણી ભરેલો. પણ કેવું પાણી? થોડુંક. કાગડાએ તો કુંજામાં ખાલી જગ્યા બોળી. શું બોળી? તો ચાંચ. પણ પાણીને અડકી નહીં, તેની ચાંચ અડકાય ના, કેમકે પાણી તો એકદમ નીચે હતું. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા. શું વીણ્યા? કાકરા. પછી એક પછી એક કુંજામાં તે નાખ્યા. કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું. ક્યાં આવ્યું? તો ઉપર. કાગડાએ પાણી ખાલી જગ્યા અને કાકા કરતો ખાલી જગ્યા ગયો. શું કર્યું? કાગડાએ પાણી પીધું અને કાકા કરતો ઉડી ગયો. કાગડાભાઈ રાજી થઈ ગયા. થઈ ગયા ને? સરસ. તો આજના દિવસે ફક્ત આટલું જ. આ વાર્તા પણ સરસ મજાની છે. આ તમારે ચોપડીમાં આ રીતે વ્યવસ્થિત મેં લખેલી છે એ પ્રમાણે જ લખવાનું રહેશે. અને બોર્ડ પર જે વાર્તા લખેલી છે મેં, એ તમને હું ફોટો પાડીને મોકલીશ. એ વાર્તા તમારે નોટમાં સારા અક્ષરે લખવાની રહેશે, એક જ વાર. અને 2 વાર મોટેથી તમારે વાંચવાનું રહેશે. બરાબર બાળકો, આજના દિવસે ફક્ત આટલું જ. એના પછી આપણે આગળના વિડીયોમાં ભણીશું.